ભુજથી ગુજરાતી અને હિન્દીમાં તથા ગાંધીનગરથી ગુજરાતી ભાષામાં પ્રસિદ્ધ થતા કચ્છના અખબારોનું પ્રતિષ્ઠિત જૂથ ચંચળ ગ્રુપ ઓફ ન્યૂઝપેપર્સ રજૂ કરે છે ચંચળ ન્યૂઝ, જેમાં આપ સૌનું સ્વાગત છે. હું છું સંજય ઉપાધ્યાય. સમાચારોની શરૂઆત કરીએ મુખ્ય સમાચારોથી. ભુજમાં હાઉસિંગ બોર્ડના મકાનોનું નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે કર્યું લોકાર્પણ. 522 લાભાર્થીઓને મળશે લાભ. ભુજમાં નાયબ મુખ્યમંત્રીના કાર્યક્રમ બાદ મહિલાઓ વિફરી, કહ્યું મકાનનો કબજો આપવામાં વિલંબ શા માટે. અને કચ્છ માટે અલગ હાઈકોર્ટ આપવા ભુજના વકીલોએ બનાવી લડત સમિતિ. કચ્છ ગુજરાતમાં જોડાયું તે પૂર્વે કચ્છમાં હાઈકોર્ટ કાર્યરત હતી. નમસ્કાર દર્શક મિત્રો, ચંચળ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. વાત કરીએ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલની કચ્છ મુલાકાતની. લાંબા સમયથી ઘરની રાહ જોઈને બેઠેલા 522 જેટલા લાભાર્થીઓને આજે પોતાનું ઘર ઉપલબ્ધ થયું છે એ પ્રશ્નાર્થ મોડમાં છે, કેમ કે એ સમગ્ર લોકાર્પણના સમાચારને આપણે બે મુખ્ય ભાગમાં જોવા પડશે, જેમાં સૌપ્રથમ વાત કરીએ આજના નાયબ મુખ્યમંત્રીની મુલાકાતની. તો મુખ્યમંત્રીએ ગ્રહ યોજના અંતર્ગત ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા નિર્મિત કૈલાસનગર ભુજ ખાતે શ્યામજી કૃષ્ણ વર્મા હાઇટ્સ LIG 1 આજે નીતિનભાઈ પટેલ દ્વારા વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે સંસદીય સચિવ શ્રી વાસણભાઈ આહિર, કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, અતિથિ વિશેષ તરીકે ભુજના ધારાસભ્ય ડૉક્ટર નીમાબેન આચાર્ય, ભુજ સુધરાઈના અધ્યક્ષ અશોકભાઈ હાથી, ભાડાના ચેરમેન કિરીટભાઈ સોમપુરા, ગુજરાત હાઉસિંગ બોર્ડના કમિશનર PJ પટેલ, જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન, જિલ્લા વિકાસ અધિકારી શ્રી CJ પટેલ, ઉપરાંત ધારાસભ્યો તારાચંદભાઈ છેડા, પંકજભાઈ મહેતા, રમેશભાઈ મહેશ્વરી અને જિલ્લા ભાજપના પ્રમુખ કેશુભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયા સહિતના અનેક આગેવાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. નાયબ મુખ્યમંત્રીએ સૌ પ્રથમ હાઉસિંગ બોર્ડની સાઇટ પર ગયા હતા, જ્યાં મકાનોનું રિબિન કાપીને તેમણે લોકાર્પણ કર્યું હતું અને દરેક મકાનોની નિરીક્ષણ પણ કર્યું હતું. અને ત્યારબાદ તેમનો કાફલો ટાઉન હોલ ખાતે આવ્યો હતો, જ્યાં વહેલી સવારથી જ રાહ જોઈને બેઠેલા લાભાર્થીઓને ચાવી અર્પણ કરવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ખાસ કરીને સરકાર દ્વારા આ મકાનો માત્ર 6 લાખ રૂપિયામાં લોકોને આપવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જોઈએ શું કહે છે નાયબ મુખ્યમંત્રી આ અંગે. કચ્છ એ ગુજરાતનો સાહસિક જિલ્લો છે, અગત્યનો જિલ્લો છે, અને કચ્છમાં છેલ્લા 20 વર્ષમાં જે પ્રગતિ થઈ છે, વિકાસ થયો છે, અનેક પ્રકારના ઉદ્યોગો, ખેતીની વ્યવસ્થા વધી છે, અને ભૂતકાળનું કચ્છ અને અત્યારનું કચ્છ એની વચ્ચે જે મોટો ફરક પડ્યો છે, એ ફરક ભારતીય જનતા પક્ષની સરકારો દ્વારા અને અત્યારના મુખ્યમંત્રી, અત્યારના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી માનનીય નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિ અને વડાપ્રધાન શ્રી વાજપેયીજીની જ્યારે સરકાર હતી ત્યારે કચ્છ માટે એમણે જે વિશિષ્ટ યોજનાઓ જાહેર કરી એના કારણે કચ્છનો અનેક ગણો જે વિકાસ થયો એ વિકાસને સતત જાળવવો, વધારવો એ અમારી સરકારની કામગીરી છે. કચ્છના વિકાસની સાથે સાથે હજારો પરિવારોને રહેવા માટેના પોતાના ઘર પ્રાપ્ત થાય, ખેડૂતોને સિંચાઈનું પાણી પ્રાપ્ત થાય, ઉદ્યોગોને અનેક પ્રકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો લાભ મળે અને રોજગારીમાં ખૂબ મોટો વધારો થાય એ કામ અમે સરકારમાં ઘણા વર્ષોથી કચ્છ માટે કરીએ છીએ. અને કચ્છના અમારા ધારાસભ્યો, સંસદ સભ્ય દ્વારા પણ કચ્છના વિકાસ માટે સતત પ્રજાને સાથે રહી અને કામગીરી કરવામાં આવે છે. ત્યારે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈએ જે લક્ષ્ય રાખ્યું છે કે દરેક નાગરિકને પોતાનું ઘર પ્રાપ્ત થાય, એના અંતર્ગત અમારા શહેરી વિકાસ વિભાગના હાઉસિંગ બોર્ડ દ્વારા સમગ્ર રાજ્યની અંદર 1 લાખ કરતાં વધુ મકાનો બનાવવાની કામગીરી મોટા પ્રમાણમાં જે કરી છે, એની સાથે સાથે ભુજમાં આજે 522 જેટલા મકાનો ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. સમગ્ર રાજ્યની અંદર અત્યારે દરેક તાલુકો, નગરપાલિકા વિસ્તાર અને મહાનગરોમાં હાઉસિંગ બોર્ડ અને મુખ્યમંત્રી શહેરી આવાસ યોજના
અને પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજના અંતર્ગત હજારો મકાનોની બાંધકામની કામગીરી ચાલુ છે અને આવનારા સમયમાં લાખો વ્યક્તિઓને સમાવી શકે એવા મકાનો આપણે ખૂબ સસ્તી કિંમતે સુંદર મજબૂત અને સ્વચ્છ વાતાવરણવાળા પણ સસ્તા મકાનો નાગરિકોને અર્પણ કરી રહ્યા છે. અહીંયા જે આ સ્કીમ બની છે એનું નામ ભારતના મહાન આઝાદીના લડવૈયા જેમણે સ્વાતંત્ર્ય સેનાનીઓને પ્રેરણા આપી એવા શ્યામજી કૃષ્ણ વર્માજીના નામ સાથે આ યોજનાનું નામ જોડ્યું છે એટલે એમને પણ અમે આ પ્રમાણે દેશભક્તિની શ્રદ્ધાંજલિ અર્પણ કરી એમનું નામ આજીવન લોકોના નાગરિકોના અહીંયામાં વસે એ પ્રમાણે નામકરણ કર્યું છે. કચ્છનો અનેક ગણો વિકાસ કરવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈની અમારી સરકાર અનેક રીતે પ્રયત્ન અને કાર્યશીલ છે ત્યારે મને વિશ્વાસ છે કે હાઉસિંગ બોર્ડ દ્વારા નગરપાલિકા દ્વારા ભુજ નગરપાલિકા કે રાજની અને કચ્છ જિલ્લાની બધી નગરપાલિકાઓને સરકાર જે કરોડો રૂપિયાની અમે ગ્રાન્ટ આપી છે. હવે વાત કરીએ આ જ સમાચારની બીજી બાજુની. અમારી અખબારી દુનિયામાં એક સ્લોગન ખૂબ જ લોકપ્રિય છે, તે છે લોલીપોપ. જ્યારે કોઈ પણ સમુદાય કે લોકોને કોઈ લાલચ આપીને પોતાનું કામ કઢાવવા માટે જે આશ્વાસન કે વચનો આપવામાં આવે છે અને તે સમય પર પૂરા ન થાય ત્યારે અખબારોમાં હેડલાઇન આવે છે કે આ લોલીપોપ લોકોને અપાય. સરકાર દાવો કરે છે કે ભુજમાં 522 લાભાર્થીઓ મકાનોના માલિક બન્યા, પણ આ સરકારનું નિવેદન હકીકતથી સેંકડો જોજન દૂર છે. ખાસ કરીને હાઉસિંગ બોર્ડના મકાનોના લોકાર્પણના કાર્યક્રમમાં આવેલા લાભાર્થીઓના રોષ પરથી એ હકીકત સ્પષ્ટ થતી હતી કે સવારે 9 વાગ્યે બોલાવીને ટાઉન હોલમાં બેસાડીને 2 વાગ્યા સુધી કાર્યક્રમ ચલાવી અને તેમાં પણ લાભાર્થીઓ માટે ખાવા પીવાની વ્યવસ્થા પણ ઉપલબ્ધ ન બનાવી અને માત્ર એક લોલીપોપ પકડાવી દઈએ કે તમને આજે નાયબ મુખ્યમંત્રી સાહેબ મકાન આપશે ત્યારે લોકોને પોતાનું ઘર મળી જશે તેવી આશા સાથે કલાકો સુધી પાણી પીધા વિના ખાધા વિના ટાઉન હોલમાં બેઠા. પણ જ્યારે કાર્યક્રમ પૂરો થયો ત્યારે તેમનો રોષ 7મા આસમાને પહોંચી ગયો હતો. કદાચ સત્તા પક્ષના ચૂંટાયેલા સદસ્યોને લોકોનો આ વિરોધ નહીં દેખાય, પણ હાઉસિંગ બોર્ડના અધિકારીઓ માટે આજે લોકોને જવાબ દેવો ભારે પડી ગયો હતો. હાઉસિંગ બોર્ડના મકાનોની વાત કરીએ તો આ મકાનો વર્ષ 2014માં બનાવવાનું શરૂ થયું હતું, કામ શરૂ થયું હતું, અને નિર્ધારિત સમય મુજબ વર્ષ 2016માં એટલે કે 2 વર્ષના ગાળામાં આ કામ પૂર્ણ કરવાનું હતું. પણ આ કામ 2017 સુધી ખેંચાયું એટલે કે 1 વર્ષ સુધી મોડું થયું. એટલું જ નહીં પણ આ 1 વર્ષ દરમિયાન જે લોકોએ પોતાના મકાન માટે લોન લીધી હતી તેમને 8.5% દરે 1 વર્ષ સુધી વ્યાજ પણ ભરવું પડ્યું. ના સરકારનો 1 રૂપિયો ગયો કે ના કોન્ટ્રાક્ટરને કોઈ નુકસાન થયું. નુકસાન ગયું તો એ લોકોનું જેમણે 50,000 જેટલા રૂપિયા વ્યાજમાં ભરવા પડ્યા. હવે વાત કરીએ બીજી બાબત પર. આ મકાનો સરકાર 6.75 લાખમાં સૌ લાભાર્થીઓને આપવાની હતી, પણ હકીકત કંઈક જુદી જ છે. આ મકાન 6.75 લાખના છે, હવે તેમાં 35,000 રૂપિયા સોસાયટીની ફી પેટે રજૂ કરવાની વાત બહાર આવી છે, જેનો વહીવટ સોસાયટી સંભાળશે. સ્વાભાવિક છે કે જે સોસાયટીમાં રહેતા હશે એ જ આનો વહીવટ કરશે. આ ઉપરાંત 10,000 રૂપિયા જેટલાનો ખર્ચ દસ્તાવેજનો અંદાજ આવ્યો છે અને બેંકનું ચડત વ્યાજ તો બાકી. લાભાર્થીઓના જણાવ્યા મુજબ સરકાર જે મકાન તેમને 6.75 લાખમાં આપી રહી છે તે મકાનના હપ્તા ભરતા સુધીમાં 15 લાખ સુધી પહોંચી જશે. ત્યારે આજે જ્યારે કાર્યક્રમ પૂર્ણ થયો ત્યારે લાભાર્થી લોકોનો રોષ જ આ અન્યાયની ચાડી ખાતો હતો. ખાસ કરીને લોકાર્પણ માટે સરકાર દ્વારા કાર્યક્રમ રજૂ થાય છે અને છતાં લાભાર્થીઓને મકાનો આપવાને બદલે હજુ 1 મહિનો રાહ જોવી પડશે તેવું કહેવામાં આવે છે ત્યારે લોકોમાં રોષ ફેલાય એ વ્યાજબી છે. પણ હકીકતમાં આ સમગ્ર બાબતમાં વાંક સિસ્ટમનો છે. સરકારના નાયબ મુખ્યમંત્રી આવે છે અને સસ્તા દરે મકાનની વાત કરે છે, પણ તેઓ શા માટે આ મકાનો 1 વર્ષ મોડા બન્યા તેનું કારણ નથી જણાવતા. મકાનો બનેલા તૈયાર છે પણ નાયબ મુખ્યમંત્રી લોકાર્પણ કરવા આવે છે. લોકાર્પણ થાય છે, તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ હાજર છે, પણ જ્યારે ફંક્શન પૂરું થાય છે બધા મહાનુભાવો ટાઉન હોલથી જતા રહે છે ત્યારે લોકોને કહેવામાં આવે છે કે તમને કબજો આપવા માટે હજી 1 મહિનોની રાહ જોવી પડશે.
હાઉસિંગ બોર્ડના અધિકારીઓએ આ અંગે ખુલાસો કરવો જોઈએ. જો કામ બાકી હોય તો લોકાર્પણ માટે ઉતાવળ કરવાનું કારણ શું? ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે શું ફોટા પાડીને લોકોને રાજી કરવા માટેનો આ કાર્યક્રમ હતો? નાયબ મુખ્યમંત્રી આવે છે, તેમણે આ બાબતનો ખુલાસો પૂછવો જોઈએ. આવા અગાઉ પણ ઘણા કાર્યક્રમો થયા છે. ભુજ બસ સ્પોટની વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા 22 જૂનના રોજ ભચાઉ ખાતે ભુજ બસ સ્પોટનું ભૂમિપૂજન કરી દેવામાં આવ્યું. ભૂમિપૂજન થયા બાદ આજે 2 મહિના પછી પણ પરિસ્થિતિ હજુ જેમની તેમ જ છે. બસ સ્પોટના નકશા હજી કોઈ પ્રજા સામે આવ્યા નથી. કેટલી રકમના ખર્ચે બનશે એ પણ વસ્તુ સામે આવી નથી. શા માટે લોકાર્પણ કરવા માટે સરકાર આટલી ઉતાવળ કરી રહી છે? ભૂમિપૂજનો થઈ રહ્યા છે પણ ઉતાવળ શા માટે થાય છે નથી જાણી શકાતું. કદાચ ચૂંટણીઓ આવે છે, મેં અગાઉ કહ્યું એમ કદાચ લોલીપોપની મોસમ પણ આવી રહી છે. હજી આવી ઘણી લોલીપોપ લોકો સુધી પહોંચશે. ચેતતા લોકોએ જ રહેવાનું છે, અવાજ લોકોએ જ ઉઠાવવાનો છે. આજે ચંચળ ન્યૂઝ. એક તરફ કચ્છ જિલ્લામાં અલગ કચ્છ માટે ન્યાય મેળવવા માટે ઝુંબેશ શરૂ થઈ રહી છે. સામાન્ય રીતે વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવતી હોય ત્યારે આ પ્રકારે ઝુંબેશો ઉપાડવામાં આવતી હોય છે. ત્યારે કચ્છ જિલ્લામાં ગુજરાતમાં કચ્છ જોડાયું તેની પહેલાં શું પરિસ્થિતિ હતી ને હાલે શું પરિસ્થિતિ છે તે દર્શાવવા માટેની એક ડોક્યુમેન્ટરીની વિશેષ જરૂરિયાત છે. આજે વાત કરીએ છીએ કોર્ટને લગતા પ્રશ્નોની. કચ્છ જિલ્લામાં નિયમિત રીતે હાઈકોર્ટ કાર્ય કરતી થાય એટલા માટે ભુજને હાઈકોર્ટની બેન્ચ મળે તે માટે ભુજના તમામ વકીલોએ રજૂઆતોનો દોર શરૂ કરેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્યમાં જોડાયા પહેલાં કચ્છ જિલ્લામાં અલગ હાઈકોર્ટ કાર્યરત હતી, જે 1949 થી 1956 સુધી ચાલુ રહી હતી. પણ ત્યારબાદ ગુજરાત રાજ્યમાં કચ્છ જોડાતા હાઈકોર્ટ અમદાવાદ ખસેડાઈ હતી અને ત્યારે ફરી કચ્છમાં જ હાઈકોર્ટની અલગ બેન્ચ શરૂ થાય તે માટે ભુજના વકીલોએ એક કમિટી બનાવીને રજૂઆતોનો દોર શરૂ કરેલ છે, જેમાં જાણીતા વકીલો ભરતભાઈ ધોળકિયા, હેમસિંહભાઈ ચૌધરી, અનિલભાઈ જોશી, રામલાલભાઈ ઠક્કર, અમનીશભાઈ ઠક્કર, ભીખાલાલભાઈ મહેશ્વરી, નલિનીબેન મહેચા, મલ્હારભાઈ બુચ અને કૌશલભાઈ ગણાત્રાનો સમાવેશ થાય છે. કઈ રીતે કચ્છને અલગ હાઈકોર્ટ મળે તે માટે શું પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે તે અંગે
દર્શકો સુધી માહિતી પહોંચાડવા આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે શ્રી ભરતભાઈ ધોળકિયા. ભરતભાઈ, આપનું સ્વાગત છે ચંચળ ન્યૂઝમાં. થેન્ક યુ સંજયભાઈ. વાત એવી છે કે કચ્છ રાજ્ય જ્યારે રાજાશાહીમાં રાજ્ય હતી ત્યારે ભુજમાં સુપ્રીમ કોર્ટ સુધીની કોર્ટો અહીંયા હતી. આઝાદી મળી 1949 થી 1956 સુધી કચ્છ સી સ્ટેટ હતું અને હાઈકોર્ટ હતી. રાજ્યમાં આપણે જોડાણ એટલે ડિસ્ટ્રિક્ટ કોર્ટ થઈ 95માં પૂર્વ કચ્છ પશ્ચિમ કચ્છના ભાગલા પડે ને હમણાં તાલુકે કોર્ટના ભાગલા પડે. એટલે પરિસ્થિતિ હતી કે ભુજ સુપ્રીમ કોર્ટમાંથી તાલુકા કક્ષાની કોર્ટ થઈ. એટલે અમે વિચાર્યું કે એક વખત હાઈકોર્ટ હતી, દરેક રાજ્યમાં અત્યારે હાઈકોર્ટની બેન્ચ છે 2 કે 3 જગ્યાએ, અને તો શા માટે જે રીતે એસડી કોર્ટમાં હાઈકોર્ટે વિચાર્યું કે ઘરોઘર ન્યાય મળે, સસ્તો ન્યાય મળે એમ કરીને વિભાજન કરતા કે તો હાઈકોર્ટનું પણ વિભાજન થાય અને કચ્છને અમદાવાદ સુધીના 350 કિલોમીટરના ધક્કા બચે અને કચ્છમાં હાઈકોર્ટની બેન્ચ આપે. એટલે અમે હાઈકોર્ટની બેન્ચની માગણી કરી છે. જે હાઈકોર્ટની બેન્ચ માંગણી માટેના આપણે કારણો રજૂ કર્યા છે, પણ આ બધી પ્રક્રિયા પાછળનું કારણ શું લાગે છે આપને? પ્રક્રિયા પાછળનું એક કારણ એવું છે કે કામનો ભરાવો, એટલે એમ કે બધાને જિલ્લા કક્ષાએથી તાલુકા કક્ષાએ ન્યાય પહોંચાડવો. પણ ખરેખર એવું છે કે જેટલું તમે નીચે લઈ જાઓ છો તેમ તેમ લિટિગેશન વધે છે. માણસોને સહેલાઈથી ન્યાય મળે તો ખોટા લિટિગેશન વધુ ઊભા થાય. માણસને દૂર જવું પડે તો ખોટા લિટિગેશન કરતાં ખર્ચામાં વિચારે. પણ હવે આ સોચનો સવાલ છે. કોન્સ્ટિટ્યુશનમાં આપ્યું છે માણસોને સસ્તો ને ઇઝીલી એસેસિબલ જસ્ટિસ, એ કોન્સ્ટિટ્યુશનમાં પ્રોવિઝન છે. એટલે એ રીતે પહોંચાડે છે. તો અમે એમ કહીએ છીએ તમે એસડી કોર્ટ કે બીજી કોર્ટમાં એ કરો છો બરાબર છે, તો હાઈકોર્ટમાં કેમ નથી કરતા? હાઈકોર્ટમાં તમે એક યાર્સ્ટિક કે બેન્ચ, હજી સુધી ગુજરાત હાઈકોર્ટ જ એવી છે કે જેના બેન્ચ નથી થઈ, જ્યારે એસટી કોર્ટમાં તો તાલુકે થઈ જાય. એટલે અમે ગુજરાત હાઈકોર્ટને વિનંતી કરી છે બીજા સ્ટેટોનો દાખલો જોઈ અને જે પ્રિન્સિપલ તમે એસડી કોર્ટમાં લગાડ્યો છે એ જ પ્રિન્સિપલ હાઈકોર્ટની બેન્ચ આપો એમ લગાડો. ભાઈ, આપણે કચ્છમાં હાઈકોર્ટની બેન્ચ માગીએ છીએ, પણ અન્ય રાજ્યોની વાત કરીએ, ભારત મોટો દેશ છે, અન્ય રાજ્યોમાં કઈ બે હાઈકોર્ટના બેન્ચ? દરેક લગભગ આપણે શરૂ કરી તો મહારાષ્ટ્ર, મુંબઈ, ઔરંગાબાદ અને નાગપુર, ત્રણ, રાજસ્થાન, જયપુર, જોધપુર, મધ્યપ્રદેશ, ઇન્દોર, ગ્વાલિયર, આપણે કયું સ્ટેટ ઉપાડી દરેક જગ્યાએ 2-2, 3-3 છે. ઇવન કેરાલા, ત્રિવેન્દ્રમ અને કોચીન બધી જગ્યાએ છે, ગુજરાતમાં જ નથી. ભરતભાઈ, મતલબ કે જે આપણે ડિમાન્ડ કરીએ છીએ એ હકીકતમાં એ વજૂદવાળી છે કે હાઈકોર્ટ મળવી જોઈએ, પણ આવી અન્ય કઈ કોર્ટો છે, જેમ કે લેબર કોર્ટની વાત કરીએ, આપણે ત્યાં ઇન્ડસ્ટ્રી ગણી છે, ઇન્ડસ્ટ્રીયલ કોર્ટની વાત કરીએ, કઈ એવી કોર્ટો છે કે જે કચ્છમાં હોવાથી ઘણો ફાયદો થાય છે જે નથી? જો અત્યારે જેમ કે સૌથી પહેલું તો બોર્ડ ઓફ નોમિનીસ, કચ્છમાં કોઓપરેટિવ સોસાયટી ગણી છે, કોઓપરેટિવ બેંકનું ખૂબ લિટિગેશન છે, એની કોઈ કોર્ટનું સિટિંગ નથી અહીંયા. કદાચ હું માનું સિટિંગની ફૂલ બેન્ચ થઈ શકે. એટલે બોર્ડ ઓફ નોમિનીસ છે, ઇન્ડસ્ટ્રીયલ કોર્ટ છે, પછી આપણે જોઈએ તો સાથે સાથે જોઈન્ટ ચેરિટી કમિશનર, સ્પેશિયલ સેક્રેટરીનું સિટિંગ પહેલાં હતું હવે બંધ કર્યું, ગુજરાત મહેસૂલ પંથનું સિટિંગ આવતું એ બંધ કર્યું. વિશેષમાં અમે તો એમ કહીએ છીએ કે એક નીચેની કોર્ટનો જો નાનો દાવો હોય તો એની અપીલ ભુજની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ચાલે કે ગાંધીધામ કે અંજારની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ચાલે, આખો દાવો સાંભળવાની સત્તા કચ્છમાં. પણ એમાં એક નાની અરજી થાય અને એ અરજી રદ થાય તો એના માટે હાઈકોર્ટમાં જવાનું, એટલે રિવિઝનમાં. એટલે અમે કહીએ છીએ રિવિઝનલ પાવર હાઈકોર્ટને બદલે નીચે. શા માટે અમદાવાદને મોનોપોલીનું સેન્ટર બનાવ્યું છે? રિવિઝનમાં અમદાવાદ જાઓ, ગુજરાત હાઈકોર્ટની બેન્ચનું વિભાજન ન થાય અમદાવાદ જાઓ. શા માટે અમદાવાદ મોનોપોલીનું સેન્ટર? જો તમે એસડી કોર્ટના ભાગલા કરો છો કે ઘરોઘર ન્યાય, સસ્તો ન્યાય, તો આમાં પણ એ જ પ્રિન્સિપલ લાગુ કરો. ભરતભાઈ, જે આખી આપણે કમિટી બનાવી છે કચ્છને હાઈકોર્ટ મળે એના માટે, કઈ રીતે હવે આખી પ્રક્રિયા આગળ વધારવા માંગો છો? અમે અત્યારે એવી રીતે શરૂ કર્યું છે કે અમે બધાએ ડિવિઝન ઓફ વર્ક કર્યું છે કે અમે એક ગ્રુપ છે એ અમે હાઈકોર્ટની ડિમાન્ડ કરવા માટે કોન્સ્ટિટ્યુશનના પ્રિન્સિપલ્સ, જુદા જુદા જજમેન્ટો ને એનો શું ક્રાઇટેરિયા છે એના ઉપર રિપ્રેઝન્ટેશન તૈયાર કરીએ છીએ. બીજો બેચ છે એ એસડી કોર્ટનું જે થયું છે એને કારણે શું પરિસ્થિતિ, ખરેખર નખત્રાણા ને લખપતના એટલા કેસો જ નથી કે કોર્ટ જસ્ટિફાઈ થાય. બીજું કે જે રીતે આપવામાં આવ્યું છે કોર્ટ, ક્યાંય કોઈ બેસવાની પૂરતી સગવડ નથી, સ્ટાફ નથી,
તો બીજો જે ગ્રુપ છે અમારી એક્શન કમિટીનું એના ઉપર સ્ટડી કરે છે, અને ત્રીજું ગ્રુપ છે કે નવી કોર્ટો માગવી, કે આ બે આપણે વાત કરી એ પ્રમાણે બધી કોર્ટો માગવી તો એના ફિગર્સ લેવા, જસ્ટિફિકેશન આપવું કે શા માટે કચ્છમાં, એના ઉપર કામ કરે છે. અને આવતીકાલે જ અમારી મીટિંગ છે. જે રીતે આપણે માંગણી કરી છે કચ્છને હાઈકોર્ટ માટે, આપણે શું લાગી રહ્યા અત્યારે હાઈકોર્ટમાં કચ્છના કેટલા કેસો ચાલુ હશે કે જે કદાચ હાઈકોર્ટ કચ્છને મળે તો ઘણો ફરક પડી જાય? રાજકોટની પણ માગણી બહુ જૂની છે. એ લોકો સૌરાષ્ટ્ર કચ્છના નામે માગણી કરે છે, એટલે કચ્છનું નામ તો ત્યાં પહેલેથી હતું જ, પણ મોનોપોલી સિસ્ટમને કારણે હજી બેન્ચ નથી થઈ. હું માનું છું કે એક કે બે જજનું શરૂઆતમાં સર્કિટ બેન્ચ રાજકોટ સાથે કરે, કારણ રાજકોટ સૌરાષ્ટ્રમાં પણ પહેલાં હાઈકોર્ટ હતી આઝાદી પછી, એટલે 15 દિવસ ત્યાં કે 15 દિવસ અહીંયા કે 20 દિવસ ત્યાં, 10 દિવસ અહીંયા, એ આવી જાય પછી ખબર પડે. પણ કચ્છના કેસો એટલીસ્ટ એક કોર્ટ ફૂલ ટાઈમ રહે એટલા તો ખરા જ. તમે કેટલા આશાસ્પદ છો આ હાઈકોર્ટ મળે એના માટે? મને સત્તા આગળ બહુ મુશ્કેલી લાગે છે, પણ એટલા અમે સદનસીબ છીએ કે અમારું 12 અવાજે આ વાત કરે છે. પણ અમારે લડાઈ બહુ લાંબી છે, કદાચ કોર્ટમાં લઈ જવી પડે એવી રીતનું છે. ઘણી જગ્યાએ કોર્ટમાં પણ આવી મેટર્સ ગઈ છે, એટલે અમારે ખરેખર લડાઈ 12 શો ઓફ સ્ટ્રેન્થની સાથે સાથે લીગલ બેટલમાં કેમ લઈ જવું, એટલે જ અમે અમુક જણા સિનિયરો લીગલ બેટલની ટ્રાય કરીએ છીએ. ને અમારા 12 હોદ્દેદારો છે, એ લોકો શો ઓફ સ્ટ્રેન્થ બતાવવા માટેના પ્રયત્ન કરશે બે વિભાગમાં. મિત્રો, આપણે જોયું કે આઝાદી પછી કચ્છમાં હાઈકોર્ટ હતી, ગુજરાત સાથે કચ્છ જોઈન્ટ થયું, એની પહેલાં જ્યારે મુંબઈ સાથે ક રાજ્યમાં હતું ત્યારે પણ કચ્છમાં હાઈકોર્ટ હતી, ગુજરાત રાજ્યની સ્થાપના થઈ પછી કચ્છમાંથી હાઈકોર્ટ નથી, અને આટલો મોટો વિસ્તાર હોય રાપરથી કરીને અબડાસા લખપત સુધીનો, ત્યારે સ્વાભાવિક છે કે લખપતના વ્યક્તિને જો પોતાના કેસ માટે અમદાવાદ જવું પડે તો એના કિલોમીટર આપણે સમજી શકીએ છીએ કે કેટલા વધી જાય. ત્યારે કચ્છની માંગણી બિલકુલ ખોટી નથી, અને સબકા સાથ સબકા વિકાસ ભાજપનું સૂત્ર છે, પણ ભુજના વકીલોએ બધાએ સાથે મળીને આ એક પ્રયાસ કર્યો છે કચ્છના લોકો માટે કે હાઈકોર્ટની એક બેન્ચ કચ્છને મળે, જેથી રાજકોટના લોકોને પણ કચ્છ આવવું સરળ બને. માટે જે માંગણી છે એ હજી લડત લાંબી ચાલશે. ભરતભાઈ કહે છે સ્વાભાવિક રીતે કચ્છના તમામ લોકોનો આમાં ટેકો હોય જ, બારના તમામ વકીલોને સદસ્યોને. ભરતભાઈ ચંચળ ન્યૂઝમાં આવ્યા અને આ સમગ્ર બાબત ઉપર પ્રકાશ પાડ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આજે ભુજની ખારી નદી ખાતે ઋષિ પંચમીનો પરંપરાગત મેળો ભરાયો હતો. ખાસ કરીને આજના દિવસે સ્ત્રીઓ ઉપવાસ કરે છે અને નદી કિનારે સ્નાન કરીને પવિત્રતા માટે સંકલ્પ કરે છે, ત્યારે દર વર્ષે ખારી નદી ખાતે ઋષિ પંચમી નિમિત્તે મેળો ભરાય છે. અહીં વ્યવસ્થાપક સમિતિ દ્વારા સ્ત્રીઓ માટે ફરાળની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવે છે. ખાસ કરીને આજના દિવસે અહીં ભૂતનાથ મહાદેવના મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન હાથ ધરવામાં આવે છે. મેળામાં ઉપસ્થિત મહિલાઓ અને આયોજકોએ આજના દિવસની ઉજવણી અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. અમે દર વર્ષે અહીંયા કને સામા પાંચમની પૂજા કરવા, ઋષિની પૂજા કરવા આવીએ છીએ, અને વધુમાં સારું એ છે કે અહીંયા ભૂતનાથ મંડળવાળા જે દર વર્ષે ઘણા વર્ષોથી જે સેવા આપી રહ્યા છે એ બહુ જ સારું છે કે આટલા બધા લોકો પ્રસાદ પણ લે છે, એટલે ઘણા ભાવિકો ઘરેથી પ્રસાદ ન લેતા અહીંયા જ પ્રસાદ લે છે. ને અહીંયા કને અમે આ પીપળાની પૂજા, ઋષિની પૂજા, પછી પીપળાની પૂજા દર વર્ષે આવીએ છીએ અને કરીએ છીએ, એનો લાભ લઈએ છીએ. સામા પાંચમનું મહત્વ એ છે કે એ સપ્ત ઋષિઓની પૂજા કરવાનું છે, તો સપ્ત ઋષિ અહીંયા ક્યાંક પણ નથી, અહીંયા ખારી નદી ભૂત છે જ, અને તે દર વર્ષે અહીંયા મેળો પણ ભરાય છે. દર વર્ષે આ ત્યાં અમે અહીંયા આવીએ છીએ, પૂજા કરીએ છીએ, સપ્ત ઋષિની પૂજા કરી, પીપળાની પૂજા કરી, અને સામો ખાવાનો આ વિશેષ મહત્વ છે, એટલે સામા પાંચમ માટે તો છે. અમે ધાણેટીથી આવેલા છીએ, અમે બધી સત્સંગની બહેનો સાથે આવ્યા છીએ, અને અહીંયા ખારી નદીમાં આજે ઋષિ પાંચમના દિવસે નાહવા આવે છે. અહીંયા મહિમા વિશેષ કહીએ તો અહીંયા જે 7 ઋષિઓ છે એમની પૂજાનો મહિમા છે, અને વળનું પણ પૂજન કરીએ છીએ. ત્યાંની નદી કિનારે અમે શિવલિંગ બનાવી અને પાર્થેશ્વરની પણ પૂજા કરી, અને અહીં નાહવાનું બહુ જ ધાર્મિક મહત્વ છે, બહુ જ સારું લાગે છે. અમે તો અહીંયા પહેલી વખત આવ્યા છીએ આજે, પણ સ્નાન કર્યું નદીમાં અને બધા જ બહેનોને આમ મેળા જેવું લાગે છે, બહુ સારું લાગે છે. અમે ધાંટી ગામથી આવ્યા છીએ, ને આ બધી બહેનો ત્યાં સત્સંગ મને અહીંયા આવી છે. ઋષિ પંચમી બહુ અહીંયા મહિમા છે, ત્યાં દર્શન કરવા આવી, ભૂતનાથ દાદાને પણ દર્શન કરીએ છીએ, અને ખાઈ નદી લઈને બસ પાવન કરી થઈ છે. બસ અહીંયા બધી બહેનો ઋષિ પંચમી છે તો બધી બહેનો ઋષિ સપ્તજન દર્શન કર્યા,
બધી બહેનો ખાઈ નદી નાય છે, મહિમા છે બધું. આજે સપ્ત ઋષિ, આજે ઋષિ પંચમ છે એટલે વડીલોનું એવું કેવું છે કે આજે એક તો સામાનો પ્રસાદ અને સપ્ત ઋષિની પૂજા, એ મારા ખ્યાલ પ્રમાણે સપ્ત ઋષિનું મંદિર અહીંયા એક જ છે ખારી નદીએ, એટલે વર્ષોથી આ પ્રણાલિકા રહી છે અને વર્ષોથી સોનીવાડ પબુરાઈ ફળિયા યુવક મંડળ ભૂતનાથ સત્સંગ મંડળ આ કાર્ય કરતા આવે છે. સવારથી અહીંયા ચા પાણી છાશ દૂધ બપોરના મહાપ્રસાદની પણ વ્યવસ્થા અહીંયા કને 10-15 હજાર બધા ભાવિકો આવે છે, એના માટે ભૂતનાથ સત્સંગ મંડળ એમનું આયોજન દર વખતે કરે છે અને આપ જુઓ છો કે અત્યારે હજારોની સંખ્યામાં લોકો આ મેળાનો લાભ લે છે. આખા સમગ્ર કચ્છમાંથી લોકો પોતાના વાહન વ્યવહાર મારફતે આખા સમગ્ર કચ્છમાંથી લોકો અહીંયા સવારથી 7 વાગ્યાથી બધા પધારે છે. એ લોકો ખાસ કરીને આપણે જોતા હોઈએ છીએ તો એક અહીંયા સપ્ત ઋષિનું મંદિરની ઋષિની પૂજા કરે છે અને પીપળાની પણ એ લોકો પૂજા કરે છે. ભુજના હમીસર તળાવના કિનારે આજે એક લાશ તરતી હોવાના સમાચાર મળતા ભુજ સુધરાઈની ટીમ તાત્કાલિક હમીસર તળાવ પહોંચી ગઈ હતી. ખાસ કરીને લાશને બહાર કાઢીને તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. આ વ્યક્તિની ઓળખ થઈ શકી ન હતી, પણ આ આધેડ વયનો શખ્સ નહાવા પડ્યો હોય અને તેનું તળાવમાં નહાતી વખતે ડૂબી જતા મોત નિપજ્યું હોય તેવું પ્રાથમિક રીતે માનવામાં આવે છે. તો દર્શક મિત્રો, આ હતા આજના ચંચળ ન્યૂઝ. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી અમને રજા આપશો. ફરી એક વખત આપને યાદ કરાવી દઈએ કે ચંચળ ન્યૂઝ કેબલ ન્યૂઝ ઉપરાંત હવે યુટ્યુબ ફેસબુક ઉપર પણ ઉપલબ્ધ છે. આ સિવાય આપ જો મોબાઈલ યુઝ કરતા હો, એન્ડ્રોઈડ મોબાઈલ અથવા આઈફોન, તો ચંચળ ન્યૂઝનો નંબર છે 9427613250. આ નંબર ઉપર આપ એક હાઈનો મેસેજ અને આપનું નામ મોકલીને મેસેજ મોકલાવી શકો છો. ચંચળ ન્યૂઝ નિયમિત રીતે આપને વોટ્સઅપ દ્વારા પણ મળશે. ધન્યવાદ. Thank you.